વેરાવળ રાઉન્ડની વેરાવળ બીટ હેઠળ સોમનાથ પાર્કિંગની બાજુમાં આવેલ પુરાતત્વ વિભાગની ગુફાની બાજુમાંથી દીપડો આજે વહેલી સવારે પકડી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે તથા સદ્રહુ વિસ્તાર ભયમુક્ત જાહેર કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ટ્રસ્ટ તરફથી દીપડો પકડવા માટે અરજી કરેલ ત્યારબાદ વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી અને દીપડાને પકડવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ વહેલી સવારના દીપડો પકડાઈ ગયો. ત્યારબાદ તેને એનિમલ સેન્ટર અમરાપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આજુબાજુની જાળીવાળી જગ્યા હોય તેમાં દીપડાનું રહેકાંડ હોય તેને સાપ છૂપી થઈ જાય તો દીપડાને આવવાની સંભાવના ન રહે. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. મારું નામ કેડી પંપાણિયા, ઇન્ચાર્જ રેન્જફોર્સ ઓફિસર વેરાવળ, નોર્મલ રેન્જ વેરાવળ. તારીખ 18/5/2024 રોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમોને દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા. આજે 29/5/2024 વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે. બાદ એમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે. તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફસફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં દીપડો અહીં આવવાની શક્યતાઓ ઘટી જશે. તેમજ આસપાસના વિસ્તારમાં શું કહેવાય દીપડો હવે કોઈ અહીંયા નજીકમાં ન હોય જેથી આસપાસના વિસ્તારને અમે સુરક્ષિત જાહેર કરીએ છીએ.